राहुल ગાંધીનું સંસદ પદ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા રદ કરાયું હોવાના આક્ષેપ સાથે સુરત યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરાયું હતું. યુથ કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરી વિરોધ કરાયો હતો તો પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કોંગ્રેસની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનહાની કેસ બાદ રાહુલ ગાંધીને સભ્યપદ પણ રદ થઈ જશે તેવી કલ્પના પણ કોંગ્રેસને ન હતી, પરંતુ કોર્ટના હુકમ બાદ રાહુલ ગાંધીનું સંસદ તરીકેનો સભ્યપદ રહી થઈ જતાં વિરોધ શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે મોદી અટકને લઈને કરેલા નિવેદન બાદ માનહાનીનો કેસ ચાલી રહ્યો હતો, જે કેસમાં સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારાઈ છે. સજા બાદ હવે રાહુલ ગાંધીના સાંસદ તરીકેનો સભ્યપદ પણ રદ થયું છે, જેને કારણે કોંગ્રેસ આ નિર્ણયને વખોડી રહી છે, જેને લીધે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. યુથ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરવા માટેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે મીડિયાને મેસેજ આપવામાં આવ્યા હતા, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે MTB કોલેજ અઠવાલાઇન્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેથી વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કાર્યક્રમનું સ્થળ બદલી દેવામાં આવ્યું હતું અને વિવેકાનંદ સર્કલ મક્કાઈપુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કર્યું હતું. આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈ આજે મક્કાઈપુલ કોંગ્રેસ કાર્યાલયની બહાર ડોટીવાલા સર્કલ પર ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રાહુલ ગાંધી સાથે જે અન્યાય થયો છે એ બદલ આજે પુતળા મોદી સાહેબનું પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો છે અને આજે તો નહીં પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી રાહુલ ગાંધીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ગુજરાતના નહીં પણ આ ભારત દેશના તમામ યુવાઓ રોડ રસ્તા ઉપર નીકળશે અને રસ્તાઓ જામ કરી નાખશે. યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટ સરકાર દ્વારા રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી અને ત્યારબાદ જે પ્રકારે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનો સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તેને ક્યારેય સાકી લેવાશે નહીં. આવી તાનાશાહી સરકાર સામે યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે. નિયત કરેલા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત હોવાથી મક્કાઈપુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરીને અમે વિરોધ નોંધાવ્યો હતો. ધીરજ સુમરા, હિન્દ TV ન્યૂઝ, સુરત.